જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણી નહીં 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 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વારંવાર પ્રજાને અપીલ કરે છે કે તમે અમને ઓળખજો તમે નરેન્દ્રભાઈ આપણો પરિવારના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણી નહીં 16 તારીખે આપણે કશું બોલી નહીં શકીશું પણ આજે તમને બધાને અપીલ કરું છું અહીંયા જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે અહીંયાના આગેવાનો છે બધા જ આપણે ખભે ખભે મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમરને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ વડાપ્રધાન તરીકે જોઈએ એવી અપેક્ષા રાખું છું આજે સામાજિક પ્રતિક્રમ દ્વારા અમને અહીંયા બોલાવ્યા અમારું સન્માન કર્યું અને સન્માન એટલે બધા સાથે મળીને એક ટેબલ પર બેઠા છે ત્યારે એ કુટુંબિક ભાવ છે ટુરિઝમ કો બઢાવા મિલે ઇસલીએ ઉમરગાંવ તહેસીલ કે નારગોલ મે આકર્ષણ કા કેન્દ્ર બને બીચ પર ઇસ પ્રકાર કા આયોજન કિયા ગયા ઉસ આયોજન કાર્યક્રમ મે જો હે રમણભાઈ પાટકર ઉમરગાંવ કે એમએલએ માનો કે वही खुद चुनाव आयोग हो इस प्रकार का वक्तव्य करने से चर्चाएं माहौल गर्म हो गया उन्होंने ही चुनाव तारीख जो है आचार संहिता की डिक्लेयर कर दी कि 15 तारीख से चुनाव आयोग की आचार संहिता लगेगी और इसके ऊपर चर्चाएं माहौल गर्म हो गया और कई सारे चर्चाएं आम जनमानस में होने लगी कि 15 तारीख से आचार संहिता लग जाएगी ब्यूरो रिपोर्ट जनता आवाज़ भारत